નમસ્કાર વિદ્યાર્થી મિત્રો શ્રી જ્ઞાનજોત વિદ્યાલયના આ પ્લેટફોર્મ પ્લેટફોર્મમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે ધોરણ એકની અંદર ગણિત ગમત વિષયનો અભ્યાસ કરવાનો છે અને એની અંદર પ્રકરણ ચાર બાદ બાકી વિશે બાદ વિશે આપણે માહિતી છે તે મેળવવાની છે તો ચાલો બાળકો એની અંદર વધુ આપણે માહિતી મેળવીએ તો એની અંદર આપણે આપ્યું છે બાદ બાકી એમાં આપણે જોઈએ બાળકો સૌપ્રથમ આપેલું છે ત્રણ માઇનસ ત્રણ માઇનસ એક અહીં ત્રણ ગાય છે એમાંથી એક ગાય છે તે માઇનસ એટલે કે ઓછી થઈ જાય છે તો કેટલી ગાય વધશે બાળકો તો કે બે ગાય છે તે વધે જે તો આપણે જવાબ કેટલો મળ્યો અહીંયા બે ની સંખ્યા જ મળી એવી જ રીતે નીચે જુઓ બાળકો કેટલા પુસ્તક છે એક બે ત્રણ અને ચાર કેટલા પુસ્તક છે ચાર એમાંથી ત્રણ પુસ્તક ઓછા થઈ જાય છે એક બે અને ત્રણ દેખાય કે નહીં ત્રણ પુસ્તક છે તે ઓછા થઈ જાય છે તો ત્રણ ચાર માંથી ત્રણ જાય તો કેટલા વધે છે બાળકો તો કે એક પુસ્તક છે તે વધે છે આવી રીતના નો ખબર પડે તો બાળકો સૌ પ્રથમ શું કરવાની આપણે ચાર પુસ્તક છે તો આપણે શું કરશું ચાર ઊભી લીટી અને ચાર હવે એમાંથી આપણે કેટલા કીધા છે બાળકો તો કે ત્રણ પુસ્તક માઇનસ કરવાના છે ત્રણ પુસ્તક ઓછા કરવાના છે તો ત્રણ પુસ્તક ઓછા કરી નાખો એક બે અને ત્રણ તો કેટલા વધ્યા બાળકો તો કે એક પુસ્તક છે તે વધ્યું તો આપણે એક લખ્યું અહીંયા

ચાર ટમેટા છે એક બે ત્રણ અને ચાર ચાર ટમેટા લીધા તો કે હા ચાર ટમેટામાંથી એક ટમેટું છે તે માઇનસ નથી એક એકય ટમેટું છે તે આ લેતા નથી તો આપણે કેટલા કરશું તો કે ચાર ઝીરો કરશું કારણ કે એક ટમેટું છે ત્યાં લેતા નથી એટલે કે એક ટમેટું આની અંદર છે નહીં એટલે કે એક ટમેટું છે તે ઓછું થશે નહીં એટલે ચારમાંથી આપણે ઝીરો મેળવી તો કઈ સંખ્યા મળશે બાળકો તો કે ચારની ચાર જ સંખ્યા મળશે કારણ કે ચારમાંથી કાઈ પણ અંક છે તે બાદ થતું નથી ઝીરો બાદ થાય એટલે ઝીરો તો એ અંક છે જ નહીં બાળકો એટલે કે ચારમાંથી એક સંખ્યા બાદ ન થાય એટલે સંખ્યા આપને કઈ મળશે બાળકો ચારની ચાર જ મળશે ફરીથી

બે ઢોલક છે તે એક અને બે બે ઢોલક છે તે લઈ લે છે તો કેટલા ઢોલક વધશે બાળકો આમ એમ નહીં ખબર પડે તો શું કરશું આપણે બાળકો તો કે ત્રણ છે તે લીટી કરશું એક બે ત્રણ હવે એમાંથી આપણે કેટલા કીધા છે બાળકો બે છે તે લઈ લે છે તો એક અને બે તો કેટલા વીધ્યા તો કે એક છે તે ઢોલક વધ્યો તો આપણે અહીંયા એકડે એકની સંખ્યા લખશો ત્રણમાંથી બે માઇનસ ત્રણ માઇનસ બે કરો એટલે કેટલી સંખ્યા વધે છે બાળકો એકની સંખ્યા છે તે વધે છે

એક બે ત્રણ અને ચાર ચાર ઓછા થયા કેટલાની સંખ્યા મળી આપણે બાળકો તો એક સંખ્યા મળે તો અહીં એક લેખ્યા છે આ આડાની આડો સરવાળો છે બાજુમાં જો ઊભો સરવાળો સોરી ઊભું બાદ બાકી અહીંયા છે આડો આડો બાદ બાકી છે અને બાજુમાં જો ઊભી બાદ બાકી છે ઊભી બાદ બાકી એટલે કે બાજુમાં માઇનસની નિશાની વ્યા આવશે અને આડો બાદ બાકી હોય તો હંમેશા વચ્ચે નિશાની આવે પાંચ માઇનસ ચાર વચ્ચે નિશાની આવશે અને ઊભું હશે તો શું આવશે બાળકો તો કે બાજુમાં નિશાની આવી જશે તો એમાં શું કીધું છે પાંચ માઇનસ ચાર પાંચમાંથી ચાર જાય એટલે એક સંખ્યા છે તે આપણને મળે છે એક સંખ્યા છે તે વધે છે એવી જ રીતે નીચે જોઈ એ બાળકો સૌપ્રથમ કેટલી સંખ્યા છે તો કે છ માંથી આપણે કેટલા બાદ કરવાના કીધા છે તો કે બે છની સંખ્યા છે આપણે એક અને બે બાદ કરવાના કીધા છે આપણે બાદ કરી દીધા ઓછા કરી દીધા હવે આપણે કેટલી સંખ્યા મળશે બાળકો તો કે એક બે ત્રણ અને ચાર કેટલી સંખ્યા મળી તો કે ચોગડે ચાર તો એ ચાર લખી નાખો એવી જ રીતે ઉભો સરવાળ ઉભો બાદ બાકી કરી નાખ્યું આપણે બાળકો તો કે છ છ માંથી આપણે કેટલા બાદ કરવાના કીધા છે બગડે બે પણ આપણે ચિત્ર નથી આપેલું આપણે આમ કીધું છે કે છ માંથી બે બાદ કરી નાખો તો આપણે શું કરીશું બાળકો છ લીટી કરી નાખવાની એક બે ત્રણ ચાર પાંચ છ લીટી કરી તો કે હા હવે એમાંથી આપણે કેટલા બાદ કરવાના કીધા છે કેટલા ઓછા કરવાના કીધા છે તો કે એક અને બે બે ઓછા કર્યા તો કે હવે કેટલી સંખ્યા વધી હવે એની ગણતરી કરી નાખો બાળકો એક બે ત્રણ અને ચાર કેટલી સંખ્યા વધી તો કે ચોગડે ચાર ચાર ની સંખ્યા છે તે વધી છે છ માંથી બે બાદ કરો એટલે ચાર ની સંખ્યા આપેલી છે એમાંથી આપણે કેટલા બાદ કરવાના કીધા છે બાળકો પાંચ બાદ કરવાના કીધા છે આ નવ ચિત્ર આપેલા છે એમાંથી એક બે ત્રણ ચાર અને પાંચ પાંચ છે તે બાદ કરવાના કીધા છે તો આપણે કેટલી કેટલી સંખ્યા મળશે તો કે એક બે ત્રણ અને ચાર કેટલી સંખ્યા મળી બાળકો તો કે ચોગડે ચાર જે બાદ કરવાના કીધા છે એમાં ચોકડી મારેલી છે એટલે કે એની ગણતરી છે તે થઈ ગઈ છે અને આપણે કેટલી ગણતરી મેળવાની છે તો કે ચા ચોગડે ચારની ગણતરી છે તે મેળવાની છે તો આપણે ચોગડે ચારની ગણતરી છે તે મળી ગઈ છે એવી જ રીતે ઊભી ઊભા બાદબાકીમાં જોઈએ આપણે ઊભા બાદબાકીમાં આપણે શું કરશું બાળકો તો કે સૌપ્રથમ નવની સંખ્યા આપેલી છે અને નવમાંથી આપણે છે તે બાદ કરવાના કીધેલા છે તો નવ લીટી કરી નાખો બી એક બે ત્રણ ચાર પાંચ અને છ સાત આઠ અને નવ નવ લીટીખા થઈ ગઈ બાળકો તો કે હા હવે એમાંથી આપણે કેટલા બાદ કરવાની કીધા છે તો કે પાંચ છે તે બાદ કરવાના કીધા છે પાંચ છે તે ઓછા કરવાના કીધા છે શેમાંથી ઓછા કરવાની કીધા છે તો કે જે નવની સંખ્યા છે એમાંથી પાંચ છે તે ઓછા કરવાના કીધા છે પાંચ ઓછા કરી નાખો એક બે ત્રણ ચાર અને પાંચ પાંચ ઓછા કરી નાખ્યા હવે આપણે કેટલી સંખ્યા રહી તો કે એક બે ત્રણ અને ચાર કેટલી સંખ્યા લખશો એવી જ રીતે નીચે જો ચાર માંથી ચાર બાદ કરવાના કીધા છે એક બે ત્રણ ચાર ચાર છે એમાંથી આપણે ચારે ચાર છે તે શું કરવાનું કીધું છે બાદ કરવાના કીધા છે તો ચાર માંથી ચાર જાય તો શું કેટલા વધશે બાળકો ઝીરો ની સંખ્યા છે તે

એની અંદર આપણે ત્રણ સંખ્યા છે તે બાદ કરવાની કીધેલી છે તો કે એક બે અને ત્રણ ત્રણ બાદ કરી નાખી હવે કેટલી સંખ્યા વધી તો કે એક બે ત્રણ ચાર અને પાંચ કેટલી સંખ્યા વધી પાંચ પાંચે પાંચ લખી નાખો આઠમાંથી ત્રણ બાદ કરો તો પાંચની સંખ્યા છે તે વધે છે હવે ઊભી ગણતરી કરી નાખો બાળકો સૌ પ્રથમ શું કરશું તો કે આઠ લીટી કરશું એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ આઠ લીટી કરી

તો સૌ પ્રથમ શું કરશું બાળકો બાદ બાકી અંક આપેલા છે એમાં બાદ બાકીની ગણતરી કરશું અને બાદ બાકીની ગણતરી કરીને જોડકા છે તે જોડશું તો સૌ પ્રથમ શું કીધું છે ચારમાંથી માંથી બે બાદ કરો ચારમાંથી બે બાદ કરો તો ચાર લીટી કરો એક બે ત્રણ ચાર એમાંથી કેટલી બાદ કરવાની કીધા છે તો કે બે સંખ્યા બાદ કરવાની કીધી છે કેટલી સંખ્યા વધશે બાળકો તો કે બગડે બેની સંખ્યા છે તે વધ વધશે હવે નીચે જુઓ સાત માઇનસ બે સાત લીટી કરો એક બે ત્રણ ચાર પાંચ છ સાત હવે એમાંથી કેટલા બાદ કરવાના કીધા છે તો કે બે એક અને બે હવે કેટલા વચ્ચે બાળકો એક બે ત્રણ ચાર અને પાંચ કેટલી સંખ્યા વધ છે તો કે પાંચડે પાંચ નીચે નવ માઇનસ એક નવ લીટી કરો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ નવ લીટી કરી એમાંથી કેટલા બાદ કરવાના કીધા છે તો કે એક જ બાદ કરવા કીધા છે તો કેટલી સંખ્યા વધશે બાળકો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ કેટલી સંખ્યા વધી તો કે આઠડે આઠ તો આઠે આઠ નાખો નીચે પાંચમાંથી એક બાદ કરવાનું કીધું છે તો પાંચ લીટી કરો એક બે ત્રણ ચાર પાંચ કેટલા બાદ કરવાનું કીધા છે તો કે એક કેટલા વિધા એક બે ત્રણ ચાર ચોકડે ચાર લખી નાખો એવી જ રીતે નીચે છ સંખ્યા આપેલી છે એમાંથી ત્રણ બાદ કરવાનું કીધા છે ત્રણ લીટી કરો એક બે ત્રણ ચાર પાંચ છ એમાંથી કેટલા બાદ કરવાનું કીધા છે બાળકો ત્રણ છે તે બાદ કરવાનું કીધા છે બાદ કરો એક બે ત્રણ કેટલી સંખ્યા વધી એક બે અને ત્રણ તો એ ત્રણ લખી નાખો નીચે સાત આપેલા છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત સાત માંથી કેટલા બાદ કરવાના છે એક બાદ કરવાની છે કેટલી સંખ્યા વધી એક બે ત્રણ ચાર પાંચમાં સાત આઠ નવ નવ લીટી કરી એમાંથી કેટલા બાદ કરવાના છે પાંચ પાંચ બાદ કરી નાખો એક બે ત્રણ ચાર પાંચ કેટલી લીટી વધી તો કે ચાર એક બે ત્રણ ને ચાર તો એ બાજુમાં ચાર લખી નાખો આઠ માઇનસ બે આઠ લીટી કરો એક બે ત્રણ ચાર પાંચ છ સાત માઇનસ કરવા બે માઇનસ કરો એક બે કેટલા વિધા એક બે ત્રણ ચાર પાંચ છ તો અહીંયા છ લખી નાખો સાત માંથી ચાર તો સાત લીટી કરો એક બે ત્રણ ચાર પાંચ છ સાત કેટલા માઇનસ કરવાના છે ચાર એક બે ત્રણ ચાર કેટલા વિધા એક બેઠક પાંચ કરો એક બે ત્રણ ચાર પાંચ કેટલા બાદ કીધા છે તો કે ત્રણ એક બે ત્રણ કેટલા વિધા તો કે એક અને બે તો બે ની સંખ્યા લખી નાખો અહિયાં પછી આઠ છે આઠ લીટી કરો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ આઠ માંથી કેટલા જોડકા છે તે જોડશું તો સૌ પ્રથમ આપણે જોઈશું ચાર માંથી બે જાય તો કેટલા વધે છે બાળકો તો બે ને બે સાથે જોડી દીધા હા એની પછી સાત માંથી બે જાય તો કેટલા વધે બાળકો પાંચ વધે તો પાંચ દેખાય છે તમને બાળકો તો કે હા પહેલેથી

એની પછી છ માંથી ત્રણ ત્રણ જાય તો કેટલા વધે છે બાળકો તો કે અંક સંખ્યા છે તે વધે છે તો ત્રણ દેખાય છે તો તો કે હા અંક જ છે છે તે સાથે જોડી એની પછી સાત માંથી એક સાત માંથી એક જાય તો કેટલી સંખ્યા વધી આપણને છ તો છ દેખાય છે તો કે છેલ્લેથી ત્રીજો અંક છે તે છ છે તો છ ને છ સાથે જોડી દો એની પછી પાંચ માંથી જીરો પાંચ માંથી જીરો જાય તો પાંચ ને પાંચ સંખ્યા

એની પછી આઠ માંથી ઝીરો આઠ માંથી ઝીરો કાઢી તો કેટલી સંખ્યા વધી બાળકો તો કે ઝીરો તો ઝીરો ને ઝીરો સાથે જોડી દો એની પછી પાંચ માંથી ત્રણ પાંચ માંથી ત્રણ કાઢાય તો કેટલા વધ્યા બાળકો તો કે બે ની સંખ્યા વધી બે લખ્યા તો બે ને બે સાથે જોડી દો બાળકો એની પછી આઠ માંથી ત્રણ બાદ કર્યા તો કેટલી સંખ્યા વધી તો કે પાંચ સંખ્યા વધી તો પાંચ ને પાંચ સાથે જોડી દો અને છેલ્લે સાત માંથી સાત જાય તો કેટલા વધે બાળકો તો કે જીરો વધે તો જીરો ને જીરો સાથે જોડી દો અહીં આપણે જોડકા છે તે જોડા છે અહીંયા ડિઝિકલ તાસને આપણે પૂર્ણ કરીએ છીએ અને ફરીથી નવા તાસમાં આપણે મળીશું આભાર